મૂળ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના વતની રતિલાલ પરમાર, કે જેઓ પોતાના એક અજીબ જ શોખ માટે આજે ભારતભરમાં અને વિશ્વના ઘણા દેશોમાં પ્રખ્યાત થઈ રહ્યા છે. રતિલાલ પરમારનો શોખ અદ્ભુત છે. જેઓ દેશની જાણીતી હસ્તીઓની જન્મ તારીખ અને તેમની નોંધાવેલી સિદ્ધિઓ પ્રમાણેની ચલણી નોટનો સંગ્રહ કરી રહ્યા છે. પોતાના અદ્ભુત સંગ્રહમાં રતિલાલ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેંડુલકર અને આપણા ગુજરાતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જન્મ તારીખ અને તેમના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા રેકોર્ડ, ફિલ્મો અને રાજકારણની યાદગાર તારીખોની ચલણી નોટોનું એક કલેક્શન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રતિલાલ પરમાર દ્વારા આ બધા જ મહાનુભાવોને રૂબરૂ મળીને આ પ્રકારની ચલણી નોટને પ્રેમમાં કંડારીને યાદગાર ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે. આજે રતિલાલ પરમારની ઉંમર 65 વર્ષની છે અને તેઓના શોખના કારણે તેમને ઘણા બધા પારિતોષકો મળ્યા છે. તેમણે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. હાલમાં જ રતિલાલ પરમારે દિલ્હીની યુનિવર્સિટી ખાતેથી PhD કરીને ડોક્ટરેટની ડિગ્રી પણ હાંસલ કરી છે, જેથી હવેથી તેઓ ડોક્ટર રતિલાલ પરમાર તરીકે પણ ઓળખાણ પામી રહ્યા છે. મારું નામ છે રતિલાલ પરમાર, મોરબી સિટીમાંથી આવું છું. એક લુવાર જ્ઞાતિમાં મારો જન્મ થયેલો અને મેં મારું એજ્યુકેશન અમદાવાદમાં લીધેલું 1974માં 10મા ધોરણ સુધી. આ 10મામાં ફેલ થયેલો, મને એમ નિરાશ ન થયો. મેં વિચાર્યું કંઈક કલેક્શન કરું, એટલે નંબરનું મગજમાં આવ્યું મને. એટલે મેં પછી નોટોનું કલેક્શન ચાલુ કર્યું, જે રીતે 10 રૂપિયામાં કે 1 થી 2000 રૂપિયા સુધીમાં કે ઓલ 1, ઓલ 2, ઓલ 3, ઓલ 4 એ તો કલેક્શન કર્યું. ત્યાર પછી વિચાર આવ્યો, કીધું કોઈને મળવું હોય તો આ નોટ દેવા કરતાં તો એનો બર્થડેની કેમ ન આપવી. પછી બર્થડેનો વિચાર આવ્યો, એટલે બર્થડેનું મેં કલેક્શન કર્યું. જે રીતે નરેન્દ્ર મોદીની છે 79-50, તો નોટના નંબર આવશે 70-09-50. એ તો અમિતાભ બચ્ચનનો, સચિનનો. પછી આવું મારો હોબી વધતો જ ગયો. પછી બધાને મળવાનું ચાલુ કર્યું, જે તે અમદાવાદમાં ટીમ આવે, ઓસ્ટ્રેલિયા ટીમ, તો પહોંચી જાઉં ત્યાં, ઓસ્ટ્રેલિયા ટીમની ડિટેલ કઢાવી લઉં અને બધા કાર્ડ બનાવું, એના ફોટો, નામ, ડેટ ઓફ બર્થ. એ તો એક હોબી એક મારો વધતો ગયો એમનો. અને પછી વિચાર કર્યો, આગળ જ વધતો ગયો, જેમ જેમ નશો ચડતો ગયો. પછી મેં વિચાર કર્યો બુક કેમ ન બનાવી. પછી મેં સચિન તેંડુલકરની બુક બનાવી, એની વનડેની. પહેલા વનડે રાવલપિંડી સ્ટેડિયમમાં રમ્યા, વનડે નંબર 1 18 ડિસેમ્બર 1989માં રમ્યા. 18 ડિસેમ્બર 1989 નંબરની નોટ, રન 0 હતા ત્યારે, તો ઓલ 0ની નોટ, 10 લાખ નંબરની નોટ આવી, ઓલ 0 ગણાય. પછી એના બોલ યુઝ કેટલા, તો એટલા નંબરની નોટ, માની લો કે 52 બોલ વાપરા તો 4×0 52 નંબરની નોટ. કેટલી 4 મારી, કેટલી 6 મારી. પછી ઇન્ડિયા હાર્યું કે જીતું, પછી અહીંયા પૂરું નહોતા. તો પછી સચિન આઉટ કે નોટ આઉટ, આઉટ તો કઈ રીતે આઉટ,